નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંગ્રેજી વ્યાકરણમાં આગળ વધીએ એમાં આજનો ટોપિક છે એ આર્ટિકલ્સ છે અંગ્રેજી વ્યાકરણનો સૌથી સરળ ટોપિક એટલે આર્ટિકલ્સ મુખ્ય આર્ટિકલ્સ ત્રણ એ એન અને ધ એ અને એન એ અનિશ્ચિત એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ્સ છે જ્યારે ધ એ નિશ્ચિત એટલે કે ડેફિનેટ આર્ટિકલ્સ છે દાખલા તરીકે અ ડોક્ટર એટલે ગમે તે ડૉક્ટર ધ ડોક્ટર એટલે તમે કોઈ ચોક્કસ ડૉક્ટરની વાત કરી રહ્યા છો ધેર ઇઝ અ બસ એ અનિશ્ચિત વાત છે કોઈ પણ બસની વાત કરી રહ્યા છો ધ બસ ઇઝ રેડ એટલે તમે રેડ કલરની બસની ચોક્કસ વાત કરી રહ્યા છો આર્ટિકલ્સ જ્યારે સેન્ટેન્સમાં યુઝ થાય ત્યારે મિનિંગફુલ રહે છે ખાસ કરીને એ અને એન એમનો કોઈ વર્ડની સાથે યુઝ કરીને એનો સંદર્ભ વગર એનો મિનિંગ રહેતો નથી બરાબર એ અને એન બંને આર્ટિકલ અચોક્કસ છે નામ એક વચનમાં હોય ત્યારે જ તેમનો ઉપયોગ થાય છે આ બંને આર્ટિકલ્સનો ઉપયોગ છે એ કોઈ નામની આગળ થશે અને નામ છે એક વચન હોવું જરૂરી છે સિંગ્યુલર હોવું જોઈએ હવે જોઈએ ક્યાં એ વપરાય છે ક્યાં એન વપરાય છે રૂલ્સ આર વેરી સિમ્પલ જો નામ વ્યંજનથી શરૂ થતું હોય કોન્સોનન્ટથી એનો ઉચ્ચાર છે એ કોન્સોનન્ટથી એટલે કે વ્યંજનથી શરૂ થતો હોય તો એમની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે અને જો એ સ્વરથી શરૂ થતું હોય એ ઈ આઈ ઓ યુ એનો ઉચ્ચાર એનો સાઉન્ડ એનું પ્રોનાઉન્સીએશન તો એની આગળ એન આર્ટિકલ મૂકાય છે આ બાબત એકદમ સ્પષ્ટ હોવી જોઈએ દાખલા તરીકે અ બોય અ કેપ અ ટોય આ બધાના પહેલાં પહેલાં અક્ષરો અને એના ઉચ્ચારના પહેલા પહેલાં અક્ષરો એ સોરી વ્યંજન છે કોન્સનન્ટ છે એટલે એમની આગળ આર્ટિકલ એ આવ્યો છે પરંતુ એન એપલ એન ઓરેન્જ એન એલિફન્ટ વગેરે નાઉન છે વગેરે સંજ્ઞાઓ છે એનો પહેલો અક્ષર સ્પેલિંગનો અને ઉચ્ચારનો એ સ્વર છે એટલે એમની આગળ આર્ટિકલ એન આવ્યો છે આર્ટિકલ નક્કી કરતી વખતે નામનો શરૂઆતનો અક્ષર પૂરતો નથી મેં તમને કીધું એમ એમના ઉચ્ચારને પણ લક્ષમાં લેવામાં આવે છે ધ્યાનમાં લેવામાં આવે છે દાખલા તરીકે અ યુનિવર્સિટી અ યુરોપિયન અ યુનિટ અ યુઝફુલ બુક આ બધા શબ્દોમાં પહેલો અક્ષર સ્વર છે યુ છે ઈ છે યુ છે બરાબર પણ એમને આગ આગળ આર્ટિકલ એન નહીં મૂકાય કારણ કે એ શબ્દો છે એનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે યુથી થાય છે એટલે માત્ર સ્પેલિંગનો પહેલો અક્ષર નથી જોવાનો ઉચ્ચાર છે એ પણ સ્વરથી થતો હોવો જોઈએ તો એની આગળ આર્ટિકલ એન મૂકી શકાય એનાથી ઉલટું કેટલાક શબ્દો એવા હોય છે કે જે વ્યંજનથી શરૂ થતા હોય છે એના સ્પેલિંગમાં પહેલો અક્ષર વ્યંજન હોય છે પરંતુ એનો ઉચ્ચાર છે એ સ્વરથી શરૂ થતો હોય એટલે એમની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે દાખલા તરીકે એન ઓનેસ્ટ મેન એમાં ઓનેસ્ટમાં એચ છે એ ભલે વ્યંજન છે પણ એના ઉચ્ચારમાં એચ સાયલન્ટ છે એટલે ઉચ્ચાર ઓનેસ્ટ થાય છે એટલે એમની આગળ એને આર્ટિકલ મૂકવામાં આવે છે એન અવર એન એર બરાબર આ બધા શબ્દો છે એ સ્વર ઉચ્ચારવાળા છે એમના ઉચ્ચારની શરૂઆત છે એ સ્વરથી થાય છે વોવેલથી થાય છે એટલે એમની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે એટલે આ બંને આર્ટિકલના કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ ત્યારબાદ ત્રીજો આર્ટિકલ છે ધ કે જે ડેફિનેટ આર્ટિકલ છે જે ચોક્કસતા બતાવે છે એના ઘણા બધા ઉપયોગો છે એ આપણે એક પછી એક જોઈએ પહેલો ઉપયોગ છે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુની આગળ જેની તમે વાત કરી રહ્યા છો એ ચોક્કસ છે તમે કોઈ ચોક્કસ બાબતની વાત કરી રહ્યા છો ત્યારે એ બાબતની આગળ આર્ટિકલ ધ આવશે દાખલા તરીકે ધ કિંગ હેડ ટુ ક્વીન્સ એટલે તમે કોઈ એવા રાજાની વાત કરી રહ્યા છો કે જેને બે રાણીઓ છે કે બે બે રાણીઓ હતી આઈ લાઈક ધ બોય ધ બોય એટલે કોઈ ચોક્કસ બોયની તમે વાત કરી રહ્યા છો ધીસ બસ ગોઝ ટુ ધ સ્ટેશન ધ બ્લેકબોર્ડ ઇઝ ઓન ધ વોલ આ બધામાં જે જે નાઉન વપરાયા છે એ ચોક્કસતા બતાવે છે ઉપયોગ બીજો કોઈ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ તમારી વાતમાં પહેલી વખત થયો હોય ત્યારે એ અને એન આર્ટિકલ મૂકીએ છીએ પણ એ જ વ્યક્તિ કે વસ્તુ કે બાબત નો ઉલ્લેખ બીજી વખત થાય ત્યારે એની આગળની ધ આર્ટિકલ મૂકવામાં આવે છે ધ બોય ઇઝ પુઅર વન્સ દેર વોઝ અ રીચ મેન ધ મેન હેડ અ કાર ધેર ઇઝ અ બોય એક છોકરો છે પછી એ જ છોકરાની વાત કે ગરીબ છે એક વખત એક સમૃદ્ધ માણસ હતો એક માણસ હતો એટલે આ આર્ટિકલ આવ્યો પછી એ જ માણસની વાત કરી કે એમની પાસે કાર હતી એટલે ધ આર્ટિકલ આવ્યો પછી એ જ કારની વાત થઈ એટલે ધ કાર વોઝ ઓલ્ડ ત્રીજો ઉપયોગ જ્યારે કોઈ નામ આખા વર્ગ કે જાતિ માટે વપરાય ત્યારે જ્યારે કોઈ સંજ્ઞા નાઉન છે એ આના આખા ક્લાસને સજેસ્ટ કરતું એના આખા વર્ગનો નિર્દેશ કરતું હોય ત્યારે ધ આર્ટિકલ વપરાય છે દાખલા તરીકે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ એટલે અહીંયા કોઈ એક કૂતરાની વાત નથી કૂતરાના આખા વર્ગની વાત છે ધ કેટ ઇઝ અ ટેમ એનિમલ બિલાડી એક પાલતુ પ્રાણી છે બરાબર આખા ક્લાસની વાત છે ધ રોઝ ઇઝ ધ સ્વીટેસ્ટ ઓફ ઓલ ફ્લાવર્સ ગુલાબના આખા વર્ગની વાત છે કે સૌથી સુંદર સૌથી મધુર એ પુષ્પ છે ધ બનિયન ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ બિગ ટ્રી બરાબર પણ એમાં સામાન્ય અપવાદો આવશે મેન ઇઝ મોર્ટલ માણસ પાય છે વુમન ઇઝ મેન્સ ફ્રેન્ડ સ્ત્રી પુરુષની મિત્ર છે આ બંનેમાં ભલે મેન અને વુમન આખા વર્ગનો નિર્દેશ કરે છે છતાં એમની આગળ આર્ટિકલ ધરાવતો નથી કારણ કે એક્સેપ્શન છે અપવાદ છે ચોથો ગલ્પ્સ એટલે અખાતો રિવર્સ મોટી નદીઓ સીઝ સાગરો ઓશન્સ મહાસાગરો આયલેન્ડ્સ ટાપુઓ માઉન્ટેન્સ વિશાળ પર્વતમાળાઓ આ બધાની આગળ આર્ટિકલ ધ આવશે ઉદાહરણો આપ્યા છે ધ રેડ સી ધ પર્શિયન ગલ્ફ ધ નર્મદા ધ ગંગા ધ નાઇલ ધ એમેઝોન ધ ઇન્ડિયન ઓશન ધ બ્રિટિશ આઇલ્સ ધ એલ્પ્સ ધ હિમાલયાઝ પાંચમો ઉપયોગ રાજ્યોના નામની આગળ ધ મહારાષ્ટ્ર ધ પંજાબ ધ ગુજરાત સિક્સ धार्मिक पुस्तकों ने आग द गीता वेदास द बाइबल द रामायण, द पुराण सैवन विश्व में जो वस्तु एकमात्र वन एंड ओनली खास कर ब्रह्मांडनीबत है द सन द स्क द मून अर्थ द वर्ल्ड एट ना जे साधनों से म्यूजिकल इंस्ट्रूमेंट्स वाजिंत्रो नामनी आगर, द सितार वायोलिन द तबला द गिटार द फ्लूट द हारमोनियम, द संतूर नाइन मोटा मकाना ना नाम आगर, द एम्पायर स्टेट बिल्डिंग क़ुतुब मीनार द ताजमहल द बेल ऑफ मॉस्को The wall of china the national highway 10 samachar patron ka namuni agad the times of india the indian express the gujarat samachar the sandesh the divya bhaskar 11 महान vyaktiyon ka namuni agad alexander the great the great julius caesar ट दिशाओं नामों आग ईस्ट द वेस्ट द साउथ द नॉर्थ संख्या पूरक शब्द ऑर्डिनल्स नंबर द फर्स्ट प्राइज द नाइन्थ लेसन द सैकंड रैंक फर्स्ट सैकंड थर्ड फोर्थ आ बदाजे ऑर्डिनल नंबर्स है एम आग आर्टिकल मुकाश નામ અધ્યાહાર હોય ત્યારે તે નામના વિશેષણની આગળ ધ પુઅર ધ ગ્રીડી બરાબર સુપરલેટિવ ડિગ્રીવાળા શબ્દોની આગળ ડિગ્રીનું વાક્ય બનાવીએ એમાં જે સુપરલેટિવ ડિગ્રી બનાવીએ આપણે અને જે શબ્દોની પાછળ ઇએસટી લગાડીએ અથવા તો જે શબ્દોની આગળ મોસ્ટ મૂકીએ છીએ એમની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે બરાબર દિસ ઇઝ ધ બેસ્ટ ફિલ્મ એમાં પણ જો એડવર્બ તરીકે વપરાયું હોય આઈ લાઇક ઇટ બેસ્ટ ત્યાં બેસ્ટ છે એડવર્બ તરીકે છે તો ત્યારે એમની આગળ આર્ટિકલ ધ નથી આવતો બાકી ઇએસટીવાળા શબ્દો એમની આગળ આર્ટિકલ ધ આવશે ધ ટોલેસ્ટ ધ બિગેસ્ટ ધ વાઇડેસ્ટ વગેરે વગેરે સોળમો ઉપયોગ જે ડબલ કમ્પેરેટિવવાળું વાક્ય હોય કે જેમાં કમ્પેરેટિવ ડિગ્રીના રૂપો આવે છે ધ હાયર યુ ગો ધ કોલ્ડર ધ મોર ધ મેરિયર ધ મોર વન ગેટ્સ ધ મોર હી વોન્ટ્સ ખંડો કોન્ટિનેન્ટ્સ ધ એશિયા ધ યુરોપ ધ ઓસ્ટ્રેલિયા ધ આફ્રિકા જે દેશોના નામો ટૂંક અક્ષરી છે બરાબર જેનું ફૂલ ફોર્મ આપણે યુઝ નથી કરતા પણ જેનું શોર્ટ ફોર્મ યુઝ કરીએ છીએ સામાન્ય રીતે કોઈ દેશના નામની આગળ આર્ટિકલ આવતો નથી પરંતુ આ ટૂંકાક્ષરી જે નામો છે દાખલા તરીકે ધ યુ એસ એ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ધ યુ કે ધ યુ આર ધ સુદાન ધ નેધરલેન્ડ્સ આ બધા દેશોના નામોની આગળ પણ આર્ટિકલ ધ મુકાઈ છે નાઇન્ટીન દુનિયાની જે અજાયબ વસ્તુઓ છે વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ એમની આગળ આર્ટિકલ ધ આવશે ધ તાજમહેલ ધ રેડ વુડ ટ્રી ધ ટાઈટેનિક ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના વીસ મનુષ્યનું જે નામ છે માણસનું એમની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવતો નથી પરંતુ માણસનું નામ જાતિવાચક નામ તરીકે વપરાય ત્યારે તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે ખાસ કરીને જ્યારે આપણે સરખામણી કરીએ ત્યારે દાખલા તરીકે કાલિદાસ વોઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા કાલિદાસ ભારતના શેક્સપિયર છે એટલે ધ શેક્સપિયર આપણે કાલિદાસની સરખામણી શેક્સપિયર સાથે કરી છે એટલે ધ શેક્સપિયર શબ્દ યુઝ થયો છે એટલે કે શેક્સપિયર જેટલા જ એ ગ્રેટ છે એકવીસમું વ્યક્તિ જ્યારે અનિશ્ચિત હોય ત્યારે ક્યારેક પ્રોપર નાઉનની આગળ કે જેમની આગળ આર્ટિકલ આવતો નથી એવા પ્રોપર નાઉનની આગળ પણ આર્ટિકલ મૂકાય છે દાખલા તરીકે અ રમેશ હેડ કમ તમારી ગેરહાજરીમાં રમેશ નામની વ્યક્તિ તમારા ઘરે આવી હોય તમારી માતા એમને ઓળખતી ન હોય પછી જ્યારે તમે ઘરે આવો ત્યારે તમને કે એક રમેશ નામનો વ્યક્તિ આવ્યો હતો અથવા તો કોઈ એક રમેશ નામના વ્યક્તિનો ફોન આવેલો ત્યારે એ આવું વાક્ય બોલી શકે રમેશ હેડ કમ અથવા તો રમેશ હેડ કોલ્ડ યુ તને ફોન કરેલો જે આખી જાતિ આખા દેશની જાતિનો નિર્દેશ કરતા હોય એવા શબ્દો ધ ઇંગ્લિશ ધ જાપાનીઝ ધ ઇન્ડિયન્સ ધ અમેરિકન્સ આર્ટિકલ ધ લેશે બરાબર નામની પછી તેને લગતું ક્લોઝ કે ફ્રેઝ આવે ત્યારે તે નામ ચોક્કસ બને અને ચોક્કસ બને એટલે આર્ટિકલ ધ આવે ધ બોય સ્ટેન્ડિંગ ઓન ધ રોડ તમે એવા છોકરાની વાત કરી રહ્યા છો કે જે રોડ ઉપર ઊભો છે એટલે ફરીથી આગળની બાબત રિપીટ થાય છે કે જે સ્પેસિફિક છે જે ડેફિનેટ છે જે ચોક્કસ છે એમની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે અહીંયા આ ત્રણેય આર્ટિકલની વાત પૂરી થાય એ એન અને ધ એક બાબત હજુ બાકી છે એ છે આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન કરવો ઓમિસન ઓફ ધ આર્ટિકલ આર્ટિકલનો લોપ થાય છે ઘણા એવા નિયમો છે ઘણી એવી બાબતો છે કે જ્યાં આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી તો આપણે જોઈએ ફટાફટ ક્યારે આર્ટિકલ વપરાતો નથી વિશાળ અર્થમાં નામ વપરાય ત્યારે કોઈ પણ નાઉન કોઈ નામ કોઈ સંજ્ઞા બહુ વિશાળ અર્થમાં વપરાય ત્યારે આગળ કીધું એમ મેન ઇઝ મોર્ટલ માણસ મૃત પાય છે એટલે પૃથ્વી ઉપરના જે જે માણસો છે બધાને આ વાત લાગુ પડે છે વિશાળ અર્થમાં છે આગળ કીધું ને વુમન ઇઝ મેન્સ ફ્રેન્ડ એ પણ વિશાળ અર્થમાં છે વોટ કાઇન્ડ ઓફ લીડર ઇઝ કયા પ્રકારનો નેતા છે તો આખી દુનિયાના નેતાઓ એના પ્રકારો બહુ વિશાળ અર્થ થાય છે જે મટીરિયલ બતાવતા શબ્દો છે દ્રવ્ય બતાવતા ગોલ્ડ છે સિલ્વર છે વ્હીટ છે બરાબર ગોલ્ડ ઇઝ પ્રેસેસ વ્હીટ ગ્રોઝ ઇન પંજાબ ઘઉં પંજાબમાં થાય છે તો એ પણ ખૂબ વિશાળ અર્થ સોરી દ્રવ્યવાચક વસ્તુઓ છે જે પ્રોપર નાઉન હોય બરાબર કે જે વ્યક્તિ વસ્તુ શહેર સ્થળના નામ છે એમની આગળ આર્ટિકલ નથી આવતો અમદાવાદ ઇઝ અ બિગ સિટી મિલ્ટન મિલ્ટન વ્યક્તિનું નામ છે અહેમદાબાદ શહેરનું નામ છે આર્ટિકલ નહીં આવે જે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે ભાવવાચક સંજ્ઞાઓ છે ઓનેસ્ટી છે બ્યુટી છે જોય છે વિઝડમ એટલે સમજદારી છે એમની આગળ આર્ટિકલ ધ નથી આવતો એમાં પણ અપવાદ હોય છે અ થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર એમાં અજોય શબ્દ થયો છે ક્યારેક અફિયર શબ્દ આવે છે ધ વિસ્ડમ આવે છે બરાબર અ કરે જ આવે પણ એ બધા અપવાદો છે ભાષાઓના નામની આગળ આર્ટિકલ કોઈ આવતો જ નથી ઇંગ્લિશ ફ્રેન્ચ ગુજરાતી ઉર્દુ બરાબર સ્કૂલ કોલેજ ચર્ચ બેડ ટેબલ હોસ્પિટલ માર્કેટ પ્રિઝન એટલે જેલ એની મુલાકાત સામાન્ય હોય રૂટીન હોય રોજિંદી હોય ત્યારે એમની આગળ આર્ટિકલ આવતો નથી દાખલા તરીકે તમે દરરોજ સ્કૂલે કોલેજે જાઓ છો તો આઈ ગો ટુ સ્કૂલ એટ ઇલેવન ઓ ક્લોક આઈ ગો ટુ કોલેજ એટ સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ તે ગો ટુ ચર્ચ ઓન સન્ડેઝ હી વોઝ ઇન બેડ ફોર અ વીક વી વિઝિટેડ હિમ ઇન હોસ્પિટલ અહીંયા આર્ટિકલ કોઈ આવતો નથી નીચેના નામોનો ઉલ્લેખ ચોક્કસતા દર્શાવવા થયો હોય તેમની આગળ આર્ટિકલ ધ આવે છે ધ સ્કૂલ ઇઝ ઓપોઝિટ ટુ માય હાઉસ ત્યાં રૂટીનની વાત નથી ત્યાં સ્કૂલની વાત છે અને સ્કૂલ કોઈ ચોક્કસ જગ્યાએ આવેલી છે એટલે ચોક્કસતા બતાવવા માટે આ બધા ઉદાહરણો છે એ આર્ટિકલ ધ લે છે ખાસ સગા સંબંધીઓના નામોની આગળ આર્ટિકલ નથી આવતો ફાધર એઝ ગોન ટુ ધ ઓફિસ आंड रिटर्न फ्रॉम डेली मधर कुक्स फाइन डिशीस चौक्स होद्दों धरावताोंगढ़ मिस्टर पटेल वॉज इलेक्टेड चेरमेन वी सिलेक्टेड हिम प्रेसिडेंट मिस्टर देसाई वॉज मेड प्रिंसिपाल स्पेलिंग में बोल चे प्रिंसिपाल पी ए एल तो आ बदा रूल्स है ए आर्टिकल्स क्यों ओमिट थी है આર્ટિકલ્સનો ક્યારે અધ્યાહાર થાય છે ક્યારે એનો લોપ થાય છે એના નિયમો છે આ બાબતો ખૂબ સરળ છે અને આ બાબતના જે પ્રશ્નો યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય એમાં તમને પૂરા માર્ક્સ મળે એ અપેક્ષાએ થેન્ક યુ વેરી મચ ધન્યવાદ